નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. બિફોર જોઈ વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ ગયું છે, જે બાદ લેન્ડફોલની અસર શરૂ થઈ ગઈ છે. મધરાત સુધી ચાલુ રહે છે. જેમ જેમ બિફોર જોઈ વાવાઝોડું લેન્ડફોલ થાય છે, તેમ તેમ રાજ્યમાં તેની ભયાનક અસરો જોવા મળી રહી છે. તે રાજ્યમાં વાવાઝોડાના લીધે 2 લોકોના મોત થયા છે. ભાવનગરમાં કુદરતી આફતે 2 લોકોના ભોગ લીધા છે. ભાવનગરના ભંડારા ગામ નજીક નદી નાળામાં પાણીમાં પોતાના ઢોરને બચાવવા માટે પિતા પુત્ર બચાવવા માટે ગયા હતા, ત્યારે અંધારિયા વરસાદના કારણે ભંડારા ગામ નજીક પિતા પુત્ર વરસાદમાં વહેતા પાણીમાં તણાઈ ગયા. ત્યારે ભંડારા નજીક આવેલા ફાર્મ હાઉસમાં પાણી નીકાળવા માટે રાખવામાં આવેલા ભૂંગળા અને બકરા તણાઈ ગયા હતા. તેને બચાવવા માટે પિતા પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલ 125 થી 135 કિમી કલાકની ઝડપે લેન્ડફોલ થયું છે અને વરસાદ પણ ધોધમાર શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છનો હજુ જોરદાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બિફોર જોઈ વાવાઝોડાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. દ્વારકા પાસે એક હોટલનો શેડ પણ ઉડી ગયો હતો. ભારે તેજ પવનના કારણે લાકડાઓના શેડ પણ વળીને હોટલના કાચના બારના પર વાગ્યા હતા. તેમજ પવનના કારણે ધાબા પર રહેલા શેડ પણ તૂટતા હતા, ત્યારે ભારે નુકસાન થયું હતું.